ચેન્નઈ શહેર તથા બિહારની બાલિકા ગૃહ મુખબતીર બાળા પર થયેલ શારીરિક ઘટનાના પ્રત્યાઘાત દેશભરમાં જોવા મળી રહ્યા છે, ત્યારે ઉપલેટાના મુખબતીની દિવ્યાંગ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. અહેવાલ કાનભાઈ સુવા, ઉપલેટા. દિનેશભાઈ કંટાતિયા, વિકલાંગ અધિકાર મંચ, રાજકોટ જિલ્લાના કન્વીનર. આજે અમારું સંગઠન સરકારશ્રીને એક આવેદનપત્ર લઈ અમે અહીંયા મામલતદાર અને આપવા માટે અમે આવ્યા છીએ. અમારી મુખ્ય વાત મદ્રાસની અંદર એક મુખબધિર એટલે કે મૂંગી બાળા ઉપર જે 22 નરાધમોએ જે બળાત્કાર ગુજરાત અત્યાચાર કર્યો છે, તેમજ તાજેતરમાં બિહારની બાલિકા ગૃહની અંદર નિરાધાર બાળાઓ ઉપર જે બળાત્કાર અને અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, એ પીડિત બાળાઓના ન્યાય માટે અમે એની માંગ માટે અમે અહીંયા આજે અમે અમારું સંગઠન આવ્યું છે. તેમજ જે વિકલાંગોને જે અધિકારો આપવામાં આવ્યા છે કાનૂની રીતે, એ અધિકારો પણ આપવામાં આવતા નથી. ખાસ કરીને નોકરીઓની અંદર જે અનામત આપવામાં આવી છે એ પ્રમાણે અનામત નોકરીઓની ભરતી કરવામાં આવતી નથી. તેમજ સસ્તા અનાજની અંદર પણ વિકલાંગોને જે અનાજ આપવાની જે જોગવાઈ છે અંત્યોદય યોજના નીચે, એ પણ નીચે અનાજ આપવા નથી આવતું. એ બાબતથી અમે આજ માંગણી લઈ અમારું સંગઠન આજે આવેદનપત્ર આપવા માટે આવ્યું છે.